गुड मॉर्निंग एवरीवन। आज लेसन नंबर 11 ની અંદર નોર્મલ ઇન્ટ્રોડક્શન કરી ગયા કે શું કોન્સેપ્ટ છે બાયોટેકનોલોજી, અને એ બાયોટેક ની અંદર આપણે આજે એક આરડીએનએ બનાવવા જઈ રહ્યા છે। પ્રશ્ન એવો નથી વિચારવાનો કે આરડીએનએ કેમ જરૂર પડે, તેના માટે અગાઉના જે પણ બાબતો જણાવવામાં આવે એના આધારે સત્ય થઈ જાય છે કે આપણે ઉચ્ચ લક્ષણોવાળી વેરાયટી જોઈએ છે જેની અંદરથી સારા ગુણધર્મો મળી રહે, અને એ તો સ્વાભાવિક છે જનીન સાથે જ સંકળાયેલા હોવાના, તે જનીનને છૂટો પાડી અને પછી આપણે ઈચ્છિત લક્ષણોવાળા ઘટકોને મેળવી શકીએ એવો આનો પ્રયોગ છે। અને આ માટે પહેલીવાર આરડીએનએ એટલે કે લેબની અંદર પોન્ડિયરમાં સુકોષ કેન્દ્રિત સજીવો પર પ્રયોગો નથી કર્યા, આદિ કોષ કેન્દ્રિત સજીવો પર પ્રયોગ કર્યા, એની અંદર મોટેભાગે બેક્ટેરિયાને યુટિલાઇઝ કરવામાં આવેલા। હવે બીજી તમારા મગજની અંદર કોન્સેપ્ટની વાત જે છે તે રહેવી જોઈએ, અને આ કોન્સેપ્ટ મેઇન છે। જ્યારે 11th ની અંદર તમે આ વસ્તુ શીખ્યા હતા તે વખતે એવું નહીં ધારેલો કે આ વસ્તુ કઈક જરૂર પડશે। આ એક બેઝિક ઇકોલાઈની ચિત્રાત્મક રજૂઆત કરીએ છે, એની પાસે આ ત્રણ લેયર છે, એ ત્રણ લેયરમાં એક કોષ દિવાલ, એક કોષ રસ પડલ, સૌથી બહારનું કેપ્સ્યુલ કહેવાશે હશે। મેઇન જે આપણે કામ છે તે આ, અને આ છે એનો ઓરિજિનલ ડીએનએ અથવા ન્યુક્લિયોટાઇડ નો પુંજ, અને ન્યુક્લિયોટાઇડ ના પુંજની સાથે બધા જ લક્ષણો ધરાવતું એક વિશિષ્ટ વલયાકાર ડીએનએ જોવાનું મળશે। અને આ વલયાકાર ડીએનએ હવે બુક જ્યારે દર્શાવશે તે વખતે આ વલયાકાર ડીએનએ ને આવી રીતે પરફોર્મ કરશે, સેમ રિંગ આકારનું પણ બેવડી રચના ધરાવતું આ સ્ટ્રક્ચર, અને આ સ્ટ્રક્ચરને કહેવામાં આવશે પ્લાઝમિડ। ઓકે, અને આ ઓરિજિનલ એનો જનીન દ્રવ્ય આ એક બેઝિક આપવામાં આવ્યું, એની ઉપર પીલી ફ્રિમ્બી, એની અંદર ઇન્ટરનલ લેયર મેસોઝોમ નામની રચનાઓ, એ સિવાય એની વિશિષ્ટ પ્રકારની ખાસિયતો એટલે રિબોઝોમ જોવાના મળશે, અને આ એનું બેઝિક સ્ટ્રક્ચર તમારી સામે રજૂ કર્યું। આપણે એના ઓરિજિનલ ડીએનએ સાથે છેડછાડ નથી કરવા, પણ આપણે કોની સાથે મોટે ભાગે સમજ માટે પ્લાઝમિડને પસંદ કરીશું, અને અત્યાર સુધીમાં પ્લાઝમિડ અને અન્ય ઘટકોની મદદ લઈને વિશિષ્ટ લક્ષણો વાળા ઘટકોને તૈયાર કરવામાં આવ્યા છે, જેમ કે દવાઓ, જેમ કે ઉત્સેચકો, જેમ કે રસીઓ, એક્સ વાય ઝેડ। તો બેઝિક તમને આ આપવાની જરૂરિયાત ઊભી થઈ, કારણ કે આખું કહેવાય જાય છતાં પણ એની અંદર ખબર પડવી જોઈએ કે અહીંયા વાત ચાલે છે વિશિષ્ટ પ્રકારના। આ જે સ્ટ્રક્ચર મેં રજૂ કર્યું એને તમે ઇશ્યુરિશિયા કોલાઈ તરીકે ગણી શકો, અને આપણે જે અત્યારે ઉદાહરણ લેવાના એ સાલ્મોનેલા ટાઇફ્યુમિડે આ વિશિષ્ટ બેક્ટેરિયા ના પ્લાઝમિડ સાથે આપણે સો અથવા વૈજ્ઞાનિકો દ્વારા વિશિષ્ટ પ્રયોગ કરી કૃત્રિમ પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ કરવામાં આવ્યું। શબ્દ ફરી સમજાવેલ છે, પુનઃ સંયોજિત એટલે જે ઓરિજિનલ નિર્માણ પામ્યો છે એની અંદર ફરી પાછા નવા ઘટકોને એડ કરીને કંઈક નવનિર્માણ કરવું તે, અને એ નવનિર્માણવાળી બાબતો દ્વારા તૈયાર થયેલી રચનાને કહેવામાં આવશે પુનઃ સંયોજિત ડીએનએ।
આ પુનઃસંયોજિત ડીએનએને આરડીએનએ તરીકે પણ ઓળખશો અને આ વિશિષ્ટ આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએ સંકર ડીએનએ હાઇબ્રિડ ડીએનએ તરીકે ઓળખવામાં આવશે જેમાં એનો ઓરિજિનલ ડીએનએ તો ખરો પણ ઓરિજિનલ ડીએનએ સાથે બીજા કોઈ અન્ય સજીવનું ડીએનએ પણ એડ કરેલું હશે અને એ બનતી સંરચના વિશિષ્ટ સંરચના એ કહેવાશે આરડીએનએ આ એક નોર્મલ બાબત દર્શાવેલ છે હવે આપણે આરડીએનએ તરફ જઈશું જેની સમજ આપણે મેળવવાની છે તે કઈ રીતે તે જોઈએ આરડીએનએનું નિર્માણ માટે આપણે સાલ્મોનેલા ટાઇફ્યુરિયમ ના મૂળ પ્લાઝમિડ સાથે આ જોવા જેવું મૂળ પ્લાઝમિડ સાથે પ્રતિજૈવિક અને જ કહેવામાં આવે એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનના ટુકડા સાથે જોડી દેવામાં આવે એટલે તો કે આ જ્યારે કલ્ચર કરવામાં આવે આ જ્યારે નિર્માણ કરવામાં આવે જ્યારે આરડીએનએ બનાવવામાં આવે તે વખતે ડીએનએ સાથેની જે રમત છે એ ડીએનએ સાથેની જે માથાકૂટો છે એની અંદર આપણે ડીએનએને કટ પેસ્ટ કરીએ છીએ એટલે આપણે એવું સમજો કે કટ કરીએ છીએ અને એ કટ કરવાની સાથે ધારો કે તમે જ વિચારો કે એને આપણે બહાર લેબની અંદર ડેવલપ કરીએ છીએ અને તે જગ્યા ઉપર કદાચ કંઈક એવું બને અને આપણે જે તૈયાર કરી રહ્યા છે એ ઇન્ફેક્ટેડ થઈ જાય તો એટલા માટે અહીં ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિક્સ જેમ આપણે આપણા બહારથી પ્રવેશતા કોઈ પણ ઘટકને મારવા માટે એન્ટીબાયોટિક્સ દવાઓ લઈએ છીએ તો અહીં આ આખી વસ્તુ માટે પ્રતિજૈવિક પ્રતિરોધી જનીન એટલે વિશિષ્ટ પ્રકારના જનીનના ટુકડાને પ્લાઝમિડ સાથે મૂળ પ્લાઝમિડ સાથે શું કરી દેવામાં આવશે જોડી દેવામાં આવશે આ મેઇન અગત્યનું છે અને એની સાથે આપણે જે ઈચ્છીએ છીએ એને જોડવા ઈચ્છીએ છીએ એને પણ આપણે કલેક્ટ કરી લઈશું સો સ્ટાર્ટ કરીશું કે આ ડીએનએના નિર્માણ માટે એ લોકોએ શેને પસંદ કર્યા તો કે એના માટે એ લોકોએ સાલ્મોનેલા ટાઇફ્યુરિયમને પસંદ કર્યા મૂળ પ્લાઝમિડ આવી જે વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ જે સ્વયંજન પામી શકવાની ક્ષમતા ધરાવે છે આની ખાસિયત છે કે આ શું તો કે એ બાહ્ય રંગસૂત્રીય ડીએનએ યસ ઓફકોર્સ આ ઓરિજિનલ ડીએનએ સિવાય નાનો મસ્તો પીસ પડી રહેલો હોય એ નાનો મસ્તો વલયાકાર પીસ એને આપણે કહીએ છીએ પ્લાઝમિડ અને એ બાહ્ય રંગસૂત્રીય ડીએનએ જે સ્વયંજનન વડ આવડવો જોઈએ સિમ્પલ છે સરળ છે સ્વયંજનન જાતે જ બેવડાવવું તે અને આપણા માટે એ વસ્તુ જરૂરી છે કારણ કે આપણે આ પ્લાઝમિડ સાથે નવો ઘટક એડ કરવાના છે કટ પેસ્ટ કરવાના છે તો નવા ઘટકના પેસ્ટ સાથે એવું થવું જોઈએ કે એ નવનિર્માણ કરે આ જ મેટ્રો ઘટકને એની કોપીઓ બનાવી આપે એટલે સ્વયંજનન એ મેઇન ખાસિયત છે કોની એટલે સર પ્લાઝમિડ અને આ બાબતને ચકાસી ને પ્રયોગ કરવા માટે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર આ બે વૈજ્ઞાનિકોને તમારે કીપ ઇન માઇન્ડ 1972 આઝાદી ના વર્ષ ગણી રહ્યો અને પછી કલ્પના કરો તો ખ્યાલ આવશે કોહેન અને બોય 1972માં ચોક્કસ પ્રકારે હવે આ જોવા જો એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનનું શું કર્યું એક્સ્ટ્રેક્શન અલગીકરણ કર્યું છૂટું કર્યું અને હવે છૂટું કરવા માટે શું આમાં છૂટું થઈ ગયું ના એના માટે લોકોએ રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ અથવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને એને આણ્વિક કાતર એવું નામ આપ્યું એટલે કે ચોક્કસ પ્રકારે કાતર નથી ડિયર એ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જ છે અને એ ઉત્સેચકો અને પછી એની ડિટેલમાં આવશે એ પણ બેક્ટેરિયામાંથી જ મેળવવામાં આવ્યા છે અને આ જે અત્યારે બેઝિક કોન્સેપ્ટ ચાલે છે અને પછીના જે બે પોઈન્ટ છે પોઈન્ટ માટે આ બેઝિક કોન્સેપ્ટ ખાસ જરૂરી છે કે વોટ ઇઝ પ્રતિરોધક જનીન એ જે એન્ટીબાયોટિક્સ વાળો વર્ડ જે હું બોલું છું તે એ શા માટે અંદર એડ કરવો પડે અને આપણું જે ઓરિજિનલ છે પ્લાઝમિડ એની સાથે આપણે કઈ રીતે એને એડ કરશું અને એ એડ કરશું ત્યારબાદ જે બનેલો આરડીએનએ એને અન્ય કોઈક બીજા બેક્ટેરિયાની અંદર ઉતરણ આપવું પડશે જેનો યજમાન છે અને એ પણ એને સ્વીકારી લેવો જોઈએ એ અંદર કેવું છે કે આપણી પાસે કિડની છે અને કિડની ફેલ થઈ જાય આપણને કોઈ દાતા મળી જાય આપણે કિડની એ ડોનર પાસે લઈએ અને આપણા દેહની અંદર દાખલ કરીએ તો આપણા દેહે પણ એને સ્વીકારવું જોઈએ
એ ન સ્વીકારે તો પછી આ કિડનીનો કોઈ મતલબ નથી રહેતો. એ ચોક્કસ પ્રકારની શરીર દ્વારા કરવામાં આવતી પ્રતિક્રિયા કેટલીકવાર સ્વીકારે, કેટલીકવાર ન પણ સ્વીકારે. તો આપણે અહીં ચોક્કસ પ્રકારના યજમાનને આ સ્વીકારવા માટે યોગ્ય બનાવવો પડશે. એ આના પછીની ડિટેલમાં આવશે. હાલ આપણે એનો ઇન્ટ્રો ચાલે છે કે કઈ રીતે આપણે આ તૈયાર કરીશું. એટલે આરડીએનએ માટે એ લોકોએ સાલ્મોનેલા ટાઇફિરિયમને પસંદ કર્યું, જેની અંદર પ્રતિજૈવિક જનીનને જોડ્યું. કઈ રીતે? એટલે સર, મૂળ પ્લાઝમિડની સ્વયંજનની ક્ષમતા તો છે, બહુ સારી બાબત છે. અને કોહન અને બોયરે 1972ની અંદર એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનનું અલગીકરણ કર્યું. એના માટે એ લોકોએ જે સાધન યુઝ કર્યા એના માટે આણ્વિક કાતર એવો ગોળ આપ્યો છે, અને આપણે આણ્વિક કાતર અથવા રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમ તરીકે ઓળખીશું. જોઈ લો, ચોક્કસ પ્રકારે એ કાપેલા ટુકડાને આ જે રિસ્ટ્રિક્ટેડ એન્ઝાઇમની મદદ વડે આપણે ડીએનએનો પીસ કટ કર્યો, અને પછી કટ કર્યા બાદ એને જોડવું પણ જરૂરી બનશે, અને આ પ્લાઝમિડ ડીએનએના વાહકનું કાર્ય કરશે. હવે યુ આ પ્લાઝમિડ એટલે આપણે જે પ્લાઝમિડ લીધું છે એને કટ કર્યો અને નવા ઘટક એડ કર્યો, તો એ નવા ડીએનએ ના વાહકનું કાર્ય કરશે, અને ડીએનએ જે જોડ્યો છે તેને સ્થાનાંતરિત કરી આપશે. કહેવાનો તાત્પર્ય, હવે થોડું ડિસ્ટર્બ કરું છું, આ ડીએનએને આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ, અને આ જગ્યા ઉપર આપણે આ નવો ઘટક એડ કરીએ છીએ. તો નવો ઘટક એડ તો થઈ ગયો, એટલે પ્લાઝમિડ ડીએનએના વાહકનું કાર્ય કરશે, બટ નેચરલ છે. આના પછી જ્યારે પણ આની કોપીઓ બનતી જશે ત્યારે બેકથી આ જ પ્રકારની કોપીઓ બનશે, પણ એ પહેલા ઈચ્છિત ડીએનએ, ઇચ્છિત લક્ષણવાળો ડીએનએ આપણે અહીંયા બાઇન્ડ કરવો પડે, એ મેઇન વસ્તુ છે. એટલે પ્લાઝમિડ ડીએનએના વાહકનું કાર્ય કરશે, અને એ ડીએનએને જોડ્યો છે તેને સ્થાનાંતરિત પણ કરશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે મચ્છરનું. તમને પણ ખબર છે કે મચ્છર તમને કરડે, એટલે ધારો કે તમે સંક્રમિત છો, તમારા બ્લડની અંદર પ્લાઝમોડિયમ જેવા પ્રજીવ છે, અને મચ્છર જ્યારે બ્લડ શક કરશે ત્યારે પ્લાઝમોડિયમની અમુક અવસ્થાઓવાળા સ્ટેજીસમાં આપણો લેસન નંબર એ, અને એ પ્લાઝમિડનું જીવ મેલેરિયાનું જીવનચક્ર, એમાં પ્લાઝમોડિયમનું જીવનચક્ર તમારી પાસે છે, તો એ અંદરથી શક થાય એટલે મચ્છર એ ઘટકનું શું બને છે, વાહક. અને ત્યાર પછી બીજા કોઈક ત્રાહી ત્રીજી વ્યક્તિને ફરી પાછું બ્લડ ચૂસવા માટે પેનેટ્રેટ કરશે, તે વખતે એના લાળની અંદર રહેલા એ જ પ્લાઝમિડના અમુક સ્ટેજીસ અથવા સ્પોરોઝોઇટ્સને દાખલ કરશે. જો યાદ આવતું હોય તો બહુ જ અત્યારે મારે ખાલી વાહકનો કોન્સેપ્ટ આપવાનો છે, દેટ ઇઝ મચ્છર, કે એક ઘટકને મારા શરીરમાંથી તમારા શરીર સુધી લઈ જશે, વહનનું કાર્ય કરશે. અને હવે જે જોડવાની વાત હતી ત્યારે કે ડીએનએ લાઇગેઝ એ શું, તો કે આ ઘટકને જોડવાના કાર્ય સાથે સંકળાયેલ છે. બીજી સારી બાબત એ છે સ્વયં પ્રતિકૃતિ બનાવતા, એટલે તો કે જાતે બેવડાતા સ્વયંજનન બનાવતા વલયાકાર ડીએનએને ક્યાં બનાવે, એટલે લેબની અંદર ઇન વિટ્રો કન્ડિશનની અંદર એનું નિર્માણ કર્યું, અને ઇન વિટ્રો કન્ડિશનની અંદર આ નિર્માણ પામે રિકોમ્બિનન્ટ ડીએનએની વાત કરીએ તો એ તૈયાર થયેલો ડીએનએ આઈ કે રાઇટ ઓવર હિયર, અને એ કહેવામાં આવશે આર ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ, જેમાં ઓરિજિનલ ડીએનએ સાથે આપણે બીજા એક નવા લક્ષણવાળા ડીએનએને એડ કર્યો, કટ કર્યો અને પેસ્ટ કરીને લાવ્યા. અને આર ડીએનએને આપણે ક્યાં સ્થાનાંતરિત કરશું, તો કે ઈ કોલાઈની અંદર સ્થાનાંતરિત કરવામાં આવશે. હવે તમે વિચારો કે શા માટે ઈ કોલાઈ, તો કે આ સાલ્મોનેલા અને ઈ કોલાઈ વચ્ચે બહુ જ રિલેશન સારા એવા છે, અને એની અંદર એ નજીકના પ્રજાતિના ગણી શકાય, એટલે એની અંદર સાલ્મોનેલા સાથે બહુ નજીકનો સંબંધ છે. અને યજમાન ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને આ વિશિષ્ટ પ્રકારના જ્યારે ઈ કોલાઈની અંદર આપણે એનું ઉતરણ કરાવશું, એની અંદર દાખલ કરશું વાહક બનાવીને, તો પ્લાઝમિડ વાહક છે જે આપણે બનાવ્યો તે ઘટક એ સાલ્મોનેલાની અંદર, સાલ્મોનેલાની અંદર જે હતો એ પ્લાઝમિડ સાથે કટ પેસ્ટ કરીને તૈયાર કર્યો, અને ઈ કોલાઈની અંદર આપણે એનું ઉતરણ કરાવ્યું, અને એની અંદર રહેલા કોણ, ઈ કોલાઈની અંદર રહેલા પોલિમરેઝ ઉત્સેચક એટલે કે નવા યજમાન, નવો યજમાન એટલે ઈ કોલાઈ, તમે નિર્માણ સમય કર્યું સાલ્મોનેલાની અંદર, અને નવો ઘટક તમારી પાસે કયો છે, ઈ કોલાઈ બેક્ટેરિયા. અને ઈ કોલાઈ બેક્ટેરિયાના ડીએનએ ની અંદર રહેલા અથવા એની અંદર રહેલા પોલિમરેઝ ઘટકો અને એની મદદ લઈને એ પ્રતિકૃતિઓ બનાવવા લાગશે, અને ઈ કોલાઈના એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીનની
અનેક નકલો બનાવવાની ક્ષમતા અને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું શું કહેવામાં આવશે ક્લોનિંગ એન્ટીબાયોટિક્સ પ્રતિરોધક જનીનનું ક્લોનિંગ ક્લોનિંગ એટલે તકે હજારો કોપી તૈયાર થવી કે આપણે એ જ વસ્તુ કરી કે આરડીએ નિર્માણ પ્લાઝ્મિડ સાથે શું જોડી દીધું એન્ટીબાયોટિક્સ પ્રતિરોધી જનીન જોડી દીધું અને ત્યાર પછી એ ઉત્સેચકોની મદદ લીધી વોટર ઇનવિટ્રો કન્ડિશનની અંદર આરડીને તૈયાર કર્યો આરડીને તૈયાર કરીને ઇકોલાઈ નામના યજમાનની અંદર દાખલ કર્યો અને એ ઇકોલાઈની અંદર એની અંદર રહેલા ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદ વડે વિશિષ્ટ પ્રતિકૃતિઓ બનવા લાગશે હવે છેલ્લો પોઈન્ટ કે આ જનીનનું ક્લોનિંગ કહેવાશે જનીન પરિવર્તિત સજીવોમાં નિર્માણના મૂળભૂત ત્રણ ચરણો છે એની અંદર પહેલું ઈચ્છિત જનીન ધરાવતા ડીએનએ પહેલા તો ઓળખ કરવી ધેટ ઇઝ મેઇન ગમે તે કાપીને લાવી ન દેવું એટલે સૌથી પહેલું જે આવશે એ ત્રણ સ્ટેપની અંદર પહેલા તો એની ઓળખ કરવી સેકન્ડ સ્ટેપ એની અંદર ઓળખ પામેલા ડીએનએ ને યજમાનમાં પ્રવેશ કરાવવો તે અને છેક છેલ્લે પ્રવેશ કરાવવાની સાથે છેલ્લું કે ડીએનએ ની યજમાનમાં જાળવણી અને સંતતિમાં ડીએનએ નું સ્થાનાંતર ડીએનએ ની જાળવણી અનડીએ શું કરવાનું છે સ્થાનાંતર કરવાનું છે અને ડીએનએ નું બેઝિક કોન્સેપ્ટ ઉપર આખો પોઈન્ટ ચાલશે અને હવે આ યાદ રાખવાનું રહેશે આ બેઝિક છે જેનાથી તમે આગળ જઈ શકશો અને ત્યાર પછી આપણે આરડીએને બનાવવા માટેના ઉપકરણ તરફ જઈશું અને આ તપ અહીં પૂર્ણ થશે